माया कुंडलिनी क्रिया मधुमती काली कला मालिनी मातंगी विजया जया भगवती देवी शिवा शांभवी शक्ति ही शंकर वल्लभा त्रिनयना वाग्वादिनी भैरवी हिंकारी त्रिपुरा परा परमई माता कुमारीश्वरी। સરપંચ આવ્યો છે, ખેતર લેવા હે, ચાલ જોઈએ, ચાલ ચાલ જોઈએ કોણ આવ્યું, ચાલ દરિયાના એક ખાને બે ટુકડા જેવી વાત કરીને ફેંકી દેવી છે, થાવકા રહેજો, જોજો જો કરું છું એ સરપંચ, ફરી પાછા તે તારા ગોરક ધંધા ચાલુ કરી દીધા, તું શું સમજે છે કે આ ગામમાં ન્યાય કે કાયદા જેવું છે કે નહીં, તે ખેતર લેવા હાલી નીકળે છે, અરે તને સરપંચ બનાવ્યો છે ગામનું ભલું કરવા માટે, નહીં કે ગામ લૂંટવા માટે, પછી ખેતર લેવા આવ, આ ગામ નો સરપંચ હું છું, પંચાયત મારી છે અને પંચ પણ હું જ છું, હું જે નિર્ણય કરીશ ને એ જ નિર્ણય માન્ય રાખશે, અને જો મારી ઝપટ માં આવે ને તો તારું ધનોત પણોત કાઢી રાખીશ સાલા, અરે તું જા જા, એકલો નિર્ણય કરવાનો કોણ, અરે આ પંચમાં પાંચ માણસો વડીલો બીજા પણ છે અને તું મારું ધરત ભોગ કાઢી નાખવાની વાત કરે છે, અરે એ પહેલા તો હું પંચને તારા કરતો તો જાણ કરી દઈશ ને કે આ ગામના જુવાનિયાઓને બહેલાવી ફોસલાવી દારૂ અને જુગારની લતે ચડાવીને બરબાદ કરી દીધા છે, તો તારે ગામમાં રહેવું ભારે પડી જશે, ભારે સમજો, જા જા, મને ભારે પડશે, અને જો એક વાત કાન ખોલીને સાંભળી લે, આ જમીનનો ફેસલો તો પંચાયત કરશે પણ થોડા દાડામાં તારો ફેસલો જો હું ના કરું ને
તો આ ગામનો હું સરપંચ નહીં, સમજો? ચાલ મગન ચાલ. જીવા, એ જીવા ઉઠ તો. અરે ભાભી, ખૂબ જ મોડું થઈ ગયું. હું હમણાં નાઈને ભાત દેવા જાઉં છું. ના ના, તું નાઈ ધોઈને તૈયાર થઈ જા, તારા માટે જમવાનું તૈયાર છે. તારા ભાઈ માટે ભાત લઈને હું જાઉં છું. ભલે ભાભી. કમાલ છે ને, અમે આટલી મહેનત કરીને ભાથું લઈને આવીએ ને કોઈને ખાવાની પડીએ નથી. કાકી સાચું જ કહેતા હતા કે શારદા, ધણીને આટલા બધા લાડ ના લડાવીએ કે માથે ચડી જાય. પણ શું થાય, જે બુદ્ધુ હોય એને માથે ચડાવો કે ના ચડાવો, શોફેર પડે છે. એ બુદ્ધુ કોને કહે છે? પહેલા મારું કામ તો છોડો. ના ના, પહેલા એ કે બુદ્ધુ કોણ? તમે તો વળી કેમ? એટલા માટે કે આ ગરમ ગરમ રોટલામાં મારા હાથનો એવો જાદુ છે કે ખાનાની ભૂખ બમણી થઈ જાય, ને તમે છો કે ખાવા બેસતા આટલી બધી વાર કરો છો. અરે ગાંડી, ત્યાં તો હૈયાની ભૂખ એવી જગાડી છે કે તને જોતા આંખો ધરાતી જ નથી. એવું તો શું છે મારી આંખોમાં? મારું નસીબ છે શારદા, અને હવે નસીબનો દાવ લાગી ચૂક્યો છે. હાર થઈ કે જીત? પહેલા દિલ હાર્યું, પછી તને જીતી. ખાવા બેસો. રાધે શ્યામ, રાધે શ્યામ. વાહ ભાઈ વાહ, રામ લક્ષ્મણ ની જોડી બનાવી છે. એક ઘર ગીરવે મૂકે અને બીજો પૈસા ઉધાર માંગે. અલ્યા જીવલા, આ લોકોના પૈસા તાગડ દીના કરતા શરમ નથી આવતી? આ તો પૈસા કઈ ઝાડ ઉપર નથી ઉગતા. મહેનત કરીને પરસેવો પાડીને પાય પાય ભેગી કરી છે, તે તારા અને તારા ભાઈ જેવા નઠારાઓને પૈસા દાનમાં આપવા માટે નહીં, સમજો? વરસ દાડો થઈ ગયો પૈસા લીધા ને, પણ બહુ ઘેરો તારો ભાઈ પેલો ગીરધર્યો ત્યારે ડોકાતો નથી. અને તારી તારી બધી કુટેવો આખું ગામ જાણે છે તમને બેઉ ભાઈઓને. આ બધા ધજાગરા ચડાવ્યા છે ને કઈ તમે? ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો, ડૂબી મરો. ના ના, મારી પાસે અત્યારે પૈસા લેવા આવ્યા છો, પણ પહેલા પહેલાનો હિસાબ ચૂકતે કરો, સમજ્યા? ચાલ ચાલ, પૈસા લેવા આવ્યો છે. પૈસા લેવા વાળી ના જોઈ ભાઈ. રાધે શ્યામ, રાધે શ્યામ. એ ગાંડા, આમ જાત પર ગુસ્સો કરવાથી કઈ ના વળે. શું થયું એની વાત કર માંડીને. સરપંચ, જાત પર નહીં, મારા ફૂટેલા નસીબ પર ગુસ્સો આવે છે. અરે સરપંચ, તું શું જાણે કે ભૂખ લાગે ત્યારે કેવી આગ લાગે છે. આ ગરીબીથી છુટકારો મળે તો સારું. વાહ જેવા વાહ, મરદ જેવો મરદ થઈને આમ કાયરની વાતો માંડીને બેઠો ભલા, હે? અરે કદીક તડકો, કદીક છાયડો, કદીક દુઃખ, કદીક સુખ, એ તો આવે અને જાય. તું મારો મિત્ર છે ને, તમારી વાત માન. લે પી. કઉ છું પી. નહી. અરે જીવા, આ દુનિયામાં તને પ્રેમથી કઈ જ નહીં મળે, અને આમ ભીખ માંગે તારો જન્મારો પૂરો નહીં થાય. જો તારે કઈ જોઈતું હોય તો બીજાની થાળીમાંથી કોળીઓ જૂંટવતા શીખ, તો જ જીવી શકીશ. માન મારી વાત. લે લે પી. પી કઉ છું. વાહ મરે વાહ. ઓહો, આ શું કરો છો? ઓહો ઓહો ઓહો.
મારા પ્રેમની દેવીને, જેની આંખોમાં પ્રેમનો સાગર છે, હૈયામાં સમર્પણ છે અને વાણીમાં અમૃત અમૃત જ છે. આ શું બોલો છો? મને પાપમાં નાખશો. તમે તો મારા પરમેશ્વર છો. તમારી પૂજાથી જ મારો દિવસ ઉગે છે અને તમારી પૂજાથી જ મારી રાત પડે છે. બસ એ જ મારું જીવન અને એ જ મારો ધર્મ છે. અરે ગાંડી, સુખ દુઃખમાં સાથ આપવાના વચનને પાળવામાં તું તો મારાથી આગળ નીકળી ગઈ. સાંભળ્યું ને દીકરા, આ તારા બાપની માલકી છે. એનું કયું નહીં કરે ને તો તારો આ બાપ તારાથી નારાજ થઈ જશે. એ તમારો જ દીકરો છે ને, એની માને ક્યારેય દુખી નહીં થવા દે. એટલો પ્રેમ કરશે મને જેટલો તમે ક્યારે નહીં કર્યો. એમ વાત છે. ગિરધરભાઈ, ગિરધરભાઈ બોલો. તમારો બાપો આવ્યો છે. તમારે બાપો આવ્યો છે? તમારો બાપ પડી ગયો? હા. અરે હું બાપ પડી ગયો. અરે હું બાપ પડી ગયો બાપ. અરે મારા ઘેર છોકરાનો જન્મ થયો. અરે મારા ઘેર છોકરાનો જન્મ થયો. અરે મારા ઘેર બાબો આવ્યો. અરે મારા ઘેર બાબો આવ્યો. બાબો, અરે મારા ઘેર બાબો આવ્યો. શારદા, શારદા, તે મને ધનવાન બનાવી દીધો. શારદા, તે મને માલા માલ કરી દીધો. મારો દીકરો, શારદા, આ આપણો દીકરો આપણું નસીબ બદલી નાખશે. તું જોજે, તું જોજે, ભણાવી ગણાવી કેવો મોટો માણસ બનાવું છું. અને તું જોજે. બસ બસ, દીકરાને મોટું તો થવા દો. અરે શેઠ, અરે શેઠ, લો પેડો, લો પેડો શેઠ. મો મીઠું કરો શેઠ. મારા ઘેર દીકરાનો જન્મ થયો છે શેઠ. હા, વાહ ભાઈ વાહ, બહુ આનંદના સમાચાર છે હો, કે તું દીકરાનો બાપ બની ગયો. ભાઈ, નસીબદારના ઘેર જ દીકરા ઉતરે. વાહ ઠાકોરજી, તારી લીલા. કરમા હાલા કુસ્તી કરે અને અને તું વસ્તી વધારતો જાય, વધારતો જાય. રાધે શ્યામ, રાધે શ્યામ. એવું ના બોલો શેઠ, એ તો મારો કુલદીપક છે. કુલદીપક તેની હું ક્યાં ના પાડું છું, પણ એમાં મારા જ પૈસે આખા ગામમાં પેંડા વેચવાની શી જરૂર? અરે તારા કુલદીપકની વાયે મારા ઘરમાં અંધારું શા માટે કરવા બેઠો છે? અને હું એમ કહું છું કે તારી ઈચ્છા મારા પૈસા પાછા આલવાની છે કે નહીં? હે શેઠ, મારી પર વિશ્વાસ રાખો, હું મહેનત કરીને તમને એક એક પાઈ ચૂકવી દઈશ. ઠીક છે, ઠીક છે, પણ એટલું યાદ રાખજે, જો વખતસર પૈસા પાછા ના આપ્યા ને તો તારા છોકરા પાસે મજૂરી કરાય, સમજો? હું એવો વખત નહીં આવવા દઉં શેઠ. અલ્યા ગિરધર, તું અને શારદા બેઉ જણા જો આમ મજૂરી કર્યા કરશો ને તો વ્યાજે નહીં ચૂકવાય અને અસલ તો એમને ઊભું રહેશે. હવે તારા ભાઈ જીવલાને કહે કે તમને લોકોને મદદ કરે. ના ના, દારૂ જુગાર સિવાય એને જવાબદારીનું ભાન જ નથી ને. અરે તમારા પૈસા ઉધાર મેં લીધા છે, મારે આપવાના છે, મારી જવાબદારી છે. એમાં તમારે જીવાને વચ્ચે લાવવાની કોઈ જરૂર નથી. અને શેઠ, જીવો મારો ભાઈ નહીં, મારા દીકરા સમાન છે, દીકરા સમાન. શેઠ, મને જે કંઈ કહેવું હોય તે કહી શકો છો, પણ મારા ભાઈ વિશે, મારા જીવા વિશે એક શબ્દ સાંભળવા તૈયાર નથી, સમજ્યા? ઠીક છે, તો તારી સગ્ગી આંખે જોઈ લેજે તારા લખમણની રામ ભક્તિ. રાધે શ્યામ, રાધે શ્યામ. વેશ નિચાલ. મારી પણ 20 ની ચાલ. હા, મારી 50 ની ચાલ. મારી પણ 50 ની ચાલ. હા, મારી 100. આ શું કરી મોટા ભાઈ? શું કરું છું તે પૂછે છે? મને તો એમ થાય છે કે તારું માથું ફોડી નાખું. માથું? એવું તો શું થયું? શું થયું? આ તારી કરતૂતોથી તો મારું માથું શરમથી ઝૂકી ગયું છે, ઝૂકી. અરે મોટા ભાઈ, આ ગરીબીને તમે ગળે વળગાડીને ફરો, હું તો ઠોકર મારું છું ઠોકર. ને રોજ અહીં નસીબ અજમાવું છું. મૂર્ખા, વિધાતાના લેખ આવી રીતે ન બદલાય. કરમ કરીને વિધાતાના લેખ બદલવા પડે. આમ જુગાર અમે નહીં.
અરે મોટા ભાઈ તમે તો કાયર છો કાયર. મને કાયર કહે છે? મને કાયર કહે છે? ચાલ ઘરે, ચાલ ઘરે, ઘરે બેસીને વાત કરીએ છીએ. ચાલ. તમે મારા ઉપર હાથ ઉપાડ્યો? આજથી મારો ભાઈ મારા માટે મરી ગયો છે. હું ક્યારે ક્યારે નહીં આવું, નહીં આવું. દીવા, દીવા, મારો આજે જમણો હાથ કપાઈ ગયો, મારો જીવો મને છોડીને ચાલ્યો ગયો, ચાલ્યો ગયો, ચાલ્યો ગયો. તમે રડો નહીં છૂછો, ને સવાર પડે ભૂખ લાગશે. ભાભીમાં ભાભીમાં કહેતો જીવો ઘરે પાછો આવશે. મારું દિલ કહે છે જીવો આપણા ઘરે પાછો જરૂર આવશે, જરૂર આવશે જીવો. હરિ ઓમ, હરિ ઓમ, હરિ ઓમ. કા શું હાલત બનાવી છે જીવા? વાહ વાહ જીવા, વાહ. રહેવા ઘરમાં નથી, પીવાના હોશ નથી, કોઈ જાતનું ઠેકાણો નથી. વાહ પ્રભુ વાહ. મારા જીવાને ઘર અને ઘરવાળા હોવા છતાંય બિચારો અનાજ તરીકે જીવી રહ્યો છે. રંગ છે પ્રભુ, રંગ છે તને. ચૂપ રે સરપંચ, પડતામાં ઘી ઉમે છે. તું કેવો ફેરું છે? મારા મનમાં આગ લાગે છે ને તને મજાક સૂજે છે. મૂરખ છે મૂરખ, તને મારો ભાઈબંધ કહેતા હવે તો મને શરમ આવે છે. ના ના, આ તારી બુદ્ધિના પેલા વનેચંદ વાણિયાને ત્યાં ગીરવે મૂકી આવ્યો છે કે શું? હું પૂછું છું કે જેના મનમાં આગ લાગવી જોઈએ એ લોકો ખાઈ પીને મસ્ત રહે છે, અને જેનો હક છે એને મારી મારીને અદમુઓ કરી નાખ્યો છે. અરે તારો ભાઈ એની પોતાની જાતને રામ કેવડાવે છે કેમ? મોટા ભાઈનું નામ ના લે મારી આગળ, નાનો સમજીને મારતા જવાનું. ને ક્યાંક મારો હાથ ઉપડી ગયો હોત તો ખબર પડી જાત કે જીવો કેટલો માથા ભારે છે. રહેવા દે, રહેવા દે જીવા, માથા ભારે ને તું? અરે માથા ભારે તો તારો ભાઈ છે, તું તો સાવ એવો ભોળો ને ભોળો રહ્યો કે એની ચાલ પણ ના સમજી શક્યો. સાંભળ મારી વાત, કે આ દિવસ સુધી તમે બંને ભાઈઓ શાંતિથી રહેતા હતા, ખાતા હતા, પીતા હતા, જીવતા હતા, પણ હવે એમાં ભાગ પડવા માટે તારો ભત્રીજો મોહન આવી ગયો છે. અને મારી બીજી વાત પણ સાંભળી લે, કે દરેક બાપને એનો દીકરો વહાલો છે અને પછી એનો ભાઈ. અને મારા સાંભળવામાં આવ્યું છે કે તારો ભાઈ બધું જ મોહનના નામે લખાવવાની તૈયારી કરી રહ્યો છે, અને પછી તું મને કહેતો નહીં કે મેં તને ચેતવ્યો નહીં. સમજો મારી વાત જીવા.
શારદાબેન કેમ છો તમે? શારદાબેન મજામાં, બહુ દિવસે મળ્યા નહીં આપણે. સુખી રહો. તમે પણ ક્યાં દેખાવ છો ને? અરે આ કરકામમાં. પ્રણામ શેઠ. અરે અરે આ શું કરો છો ગિરધરભાઈ? તમારું સ્થાન તો મારા હૈયામાં છે. ના શેઠ સાહેબ ના, મારું સ્થાન તો આપના ચરણોમાં છે. ગિરધરભાઈ આપણે તો ભગવાનના બનાવેલા માટીના પૂતળા છીએ, અને માણસે માણસને પ્રેમની ઓત તો આપવી જ જોઈએ. અને ગિરધરભાઈ મારી વાત. મોહન ડબલી બહુ સરસ વગાડે છે પણ મને નથી સંભળાવતો. એમ મોહન બેટા તું મારા ઘરે આવજે ને માધવી બેટીને ડફલી વગાડીને સંભળાવજે, ઠીક છે? હા બહુ સરસ, ચાલો. હા ચાલો આવજો. આવજો. અરે શું કરે છે બેટા? માં રમું છું. બસ હવે. માં માં બાપુજી ક્યારે આવશે? બસ બેટા હવે આવતા જશે. માં બાપુજી આવીને મને કહેશે કે મારો ડાયો ડાયો દીકરો. પછી તું કહીશ કે તમે આવી ગયા પાજી. અને બાપુ કહેશે હા શારદા બહુ થાક લાગ્યો છે. મામા બાપુજી આજે મારા માટે ચોપડીઓ લાવશે ને? હા બેટા જરૂર લાવશે. માં હું ભણી ગડીને એટલું કમાઈશ કે તને અને બાપુજીને કામ જ નહીં કરવા દઉં, પછી બાપુને થાક કેવી રીતે લાગશે? હા મગન, ભગવાનની દયાથી આ વર્ષ ખૂબ જ સારું ગયું. ખરેખર સાચી વાત. બસ પ્રભુની આવી જ મહેરબાની રહે તો બહુ જલ્દીથી સાહુકારના પૈસા ચૂકતે કરી દઈશું. બિલકુલ સાચી વાત. પછી તો મારા જીવને મહેનત નહીં કરવી પડે. ખરેખર મોહન ભણી ગણીને તૈયાર થઈ જાય અને મારી શારદાની એ જીવાની ચાકરી કરે. બરોબર. બસ એ જ હું પછી. આપણા મોહનને ભણાવી ગણાવી મોટો માણસ. જીવારે કેજે મને માફ.
ભાભી ભાભી આ શું થઈ ગયું? મારા દેવ જેવા ભાઈને ભગવાને કેમ લઈ લીધા? હું તો અનાથ થઈ ગયો ભાભી, હું તો અનાથ થઈ ગયો. ભાભી હું જાતે જ માફી માંગવા આવવાનો હતો, પણ મારી હિંમત જ નહોતી હાલતી. મોટા ભાઈનો ગુસ્સો યાદ આવતો ને મારા પગ રોકાઈ જતા. મને હતું એમનો ગુસ્સો ઠંડો થશે ત્યારે જઈશ, પણ મને શી ખબર કે આટલું મોડું થઈ જશે. જીવા, જીવા તને એમનો ગુસ્સો દેખાડો ને તારા માટેની તડપ ના દેખાણી. તારા ગયા પછી નથી તેમણે ખાધું કે નથી નિરાતે ઊંઘ્યા, જતા જતા પણ કહેતા ગયા. જીવાને કહેજે મને માફ કરી દે, બસ જીવો મારો જીવો. અવતર ના હૈયે ક્યારેય ખોટ ના આવે. અરે તારે એક વાર આવે તો જો મોટું ભાઈ. મને માફ કરી દો ભાભી, હું તમારો ને મોટા ભાઈ નો અપરાધી છું. જીવા તારા વગર મારી અને મોહન ની કોણ સંભાળ લેશે? અમારું છે કોણ? એમની છેલ્લી ઈચ્છા હતી મોહન ને વધારે ભણાવો, હવે તું જ તારી ભાભી માની સંભાળ લઈશ ને? ભાભી મોટા ભાઈ ની ઈચ્છા હું પૂરી કરીશ, મોહન ને હું ભણાવીશ, તું ધીરજ રાખ. હા ભાભી હા, હું તારી પડખે જ ઉભો છું. બસ આની ઉપર અંગૂઠો માર એટલે મારું કામકાજ ચાલુ કરી દઉં, અને પછી બધાને દેખાડીશ કે જીવો નકામો નથી, બહુ જ કામનો છે. વાહ જીવા વાહ, તારી આ કલા કારીગરી જોઈને મારી તો બુદ્ધિ બેર મારી ગઈ ગાંડા. આવડી ગયું મારા મિત્રને બીજાની થાળીમાંથી કોળીઓ જૂટવતા, આવડી ગયું. તે સરપંચ ફખત આવે માણસના પારખા થાય. બોલો, મેં કરી દેખાડ્યું ને? દેખાડ્યું. લ્યો સરપંચ પીઓ. પણ જીવા, જે ઘરમાંથી તને અડધૂત કરવામાં આવ્યો તો એ ઘરમાં જઈને તું આ કોરા કાગળ ઉપર અંગૂઠો લઈ આવ્યો કઈ રીતે, એ પણ આ કપરી વેળામાં? હે સરપંચ, હા તે મને સાચે જ લક્ષ્મણ માની લીધો, જે રામની વાય વનવાસ વેઠવા હાલી નીકળ્યો. ના રે ના, સતયુગ ને કળિયુગ નો મેળ ન ખાય, એ તો આ જીવાની કમાલ. રહેવા દે રહેવા દે જીવા, અડધું કામ કરીને જસ ખાય છે. અડધું કામ? હા હા, ખેતરમાં ઉભેલો પાક છે એનું શું. જીવા, ઉભેલા પાક થી તારી ભાવી ફરી પગભર ઉભી થઈ જશે, અને તું તો હતો ત્યાંનો ત્યાં જ. લોહીના સંબંધ તોડવા માટે જીગર જોઈએ, જીગર. તો પછી જીવાનું જીગર પણ જોઈ લે સરપંચ. એટલે અગ્નિને આહુતિ. નહીં શારદા નહીં, આ શું કરે છે? ભગવાન, મારે પતિ ની આશાઓ બાળીને રાગ કરી નાખી. શું બગાડ્યું હતું કે
મારું નસીબ પાડીને રાખ કરી નાખ્યું. નથી જીવું મારે, મારી જવા દો, મારે પણ મારી જવા દો. પૂજારીજી, અમારું ખેતર, મોહનના બાપુની પહેલા મારું સપનું ગયું, જતું રહ્યું. તમારો ભગવાન, તમારો ભગવાન મારી પરીક્ષા લેતા ધરાતો જ નથી. મારું સૌભાગ્ય છૂટવીને એના હિયાને ટાઢક નહોતી થઈ કે મારું મારું ખેતર પણ ભસ્મીભૂત કરી નાખ્યું. મારી બરબાદીનો તમાશો જુએ છે, તમાશો. મારે નથી જીવવું, મારી લાશ. શાંત થા, શાંત થા દીકરી શારદા, શાંત થા. જો ઈશ્વર ખૂબ દયારૂ છે અને માનવીના જીવનમાં સુખ અને દુઃખ તો આવ્યા જ કરે છે. જો માનવી પાસેથી ઈશ્વર જ્યારે કંઈક લઈ લે છે ને, ત્યારે કંઈક આપે પણ છે. શાંત થા, જો તારે જીવવાનું છે, તારે જીવવાનું છે. અરે, તારે મોહન માટે જીવવાનું છે. જો કીર્તનની અંતિમ ઈચ્છા પૂર્ણ કર. ઘરમાંથી કાઢી મૂકશું તો ક્યાં જઈશું? માથેની છત તો રહેવા દો, ગરીબની આબરૂ બચેલી રહેશે. ભગવાને તમને ઘણું આપ્યું છે, આપશે. અમારા મા દીકરાનો આખરી સહારો છે. એકવાર જીવાને આવી જવા દો, એને મળી લો. અખર ખેતર બધું મેં એને સોંપી દીધું છે. શેઠ, બંધ કરો ભવાઈ. વાહ ભાઈ વાહ, આ ઘર અને ખેતર તે જીવાને આપ્યું અને અને જીવલાય મને આપી દીધું. રાધે શ્યામ, રાધે શ્યામ. તમે તમે શું કહો છો? મને કઈ સમજાતું નથી. અરે, એમાં સમજણ ન પડવા જેવું શું છે? અરે, મારા ઉધાર લીધેલા નાણા ઉડાવતા હતા ત્યારે ખબર નહોતી કે શેઠને પૈસા પાછા આપવા પડશે. અને હા, ગીરધર તો બિચારો ચાલ્યો ગયો, તો જે જીવતા હોય એની પાસેથી નાણા વસૂલ કરવા પડે ને. રાધે શ્યામ, રાધે શ્યામ. અને અને હા, જો જો, અરે જીવલાએ ઉધાર લીધેલા પૈસા પેટે આ ઘર અને ખેતર મને લખી આપ્યા છે. વિશ્વાસ નથી આવતો ને, વિશ્વાસ નથી આવતો ને. જો આંખો ફાડીને જોઈ લે. અને હા, જો આ અંગૂઠો, આ અંગૂઠો પણ તારો જ છે ને. એમાં લખ્યું છે કે શેઠ પાસેથી ઉધાર લીધેલા નાણા પેટે આ ઘર અને ખેતર હું શેઠને લખી આપું છું. રાધે શ્યામ, રાધે શ્યામ. તે પારકે પૈસે નાચવું હોય તો આવાથી જોવાય પડે. રાધે શ્યામ, રાધે શ્યામ. મારું જીવાવું ના કરે,
મારું જીવ એની ભાભીમાં સાથે તકો ના કરે, તમારે કઈ ગેરસમજ થતી લાગે છે. જીવા 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 જીવા, શું તમાશો કરી રહ્યા છે જીવા? તું એમને રોક, એમને સમજાવ કે આ તમાશો અટકાવે. જીવા જીવા, આપણા ઘરને જો શું કરી રહ્યા છે જીવા? જીવા તું શેઠને સમજાવ, કઈક બોલ તો ખરો જીવા, જીવા કઈક બોલ તો જીવા. રાધે શ્યામ રાધે શ્યામ. એટલે તે ભોળા બનીને મારી પાસેથી અંગૂઠો લીધો અને બધું વેચી દીધું, અરે મારા પતિની છેલ્લી નિશાની આ ઘરને પણ વેચી દીધું, તે મારી સાથે દગો કર્યો. અરે અમે તને લક્ષ્મણ માન્યો અને તું રાવણ નીકળ્યો, રામ જેવા ભાઈને ભરખી ગયો અને આજે સીતા જેવી ભાભીને વેચવા નીકળ્યો છે. તે મારું સર્વસ્વ લૂંટી લીધું, પણ કેમ? અરે રાત દિવસ એક કરીને મહેનત કરી કે તું સુખી થાય, અને અને એને તે આ બદલો આપ્યો. અમને ખબર નહોતી કે અમે ઘરમાં એક સાપ પાડીને રાખ્યો છે જે એક દિવસ આખા ઘરને ગળી જશે. તે તે અમને અનાથ કર્યા છે. જુઓ જુઓ ભાઈઓ, જુઓ આ કળિયુગના લક્ષ્મણને જુઓ. અરે અમને નિરાધાર કરીને તારા હિયે ટાઢક ના વાળી હોય તો લે, મારી નાખ અમને, લે માર, મારી નાખ, મારી નાખ, મારી નાખ. અલે અંદર શું કરો છો? ફેંકો સામાન બધો બહાર. શાંત થાવ શારદાબેન, શાંત થાવ. નસીબ આડેથી પાનરું ખસતા વાર નહીં લાગે. તમારું અને મોહનનું નસીબ જરૂર બદલાશે. ઈશ્વર એક સહારો છીનવી લે છે તો બીજો સહારો આપે પણ છે. ચાલો મારી સાથે. ગીતાબેન. ચાલો શારદાબેન, ચાલો. આ બેટા આવો. કેમ છે રામુ કાકા? ગાડીમાંથી સામાન લઈ આવો. ગીતા, અરે મારી લાડલી દીકરી, કેમ છે બેટી? મારા માટે શહેરથી શું લઈ આવ્યા? બહુ બધા રમકડા. હા, રામુ કાકા લઈને આવે છે, જા. ગીતા કાકા, કાકા જલ્દી આવો, હું ને મોહન સાથે રમીશું. ગીતા, હાય ગીતા. અરે તમે આવી ગયા. તમે અહીંયા અને અમે ના આવીએ એવું બને ખરું કે? ઉભા રહો, પાણી લાવું છું. હા પાણી લઈ આવ, બહુ તરસ લાગી છે. તરરરરા. અરે ગીતા, ભગવાનની દયાથી શહેરમાં આપણું કામકાજ એટલું બધું વધી ગયું છે
કે મને એમ લાગે છે કે આપણે શહેરમાં જઈને રહીએ. સાચું કહું, મને તો એ જ સમજાતું નથી કે તમને અહીંયા શું ખોટ છે કે શહેરમાં તમે કામ શરૂ કરી દીધું. એટલે જ તો કહે છે કે સ્ત્રીઓની અક્કલ પાણીમાં હોય છે. અચ્છા અચ્છા, એટલે અમારી અક્કલ પાણીમાં અને તમારી તમારી માથામાં. ઓહો ગીતા ડાર્લિંગ, ખોટું લાગ્યું. અરે મેં તો મજાક કરી. બસ બસ, એટલી બધી ખુશામત કરવાની જરૂર નથી. મેં તમને પૂછ્યા વગર એક નેક કામ કરી દીધું. શું વાત છે ગીતા? તમે શહેરમાં હતા ત્યારે અહીંયા ગિરધરભાઈ દેવલોક પામ્યા. શું કહે છે? ગિરધરભાઈ દેવલોક પામ્યા? હા, એમના ખેતરમાં આગ લાગી અને ઘર ઘર પર જીવાએ કબજો કરી લીધો. શારદાબેન સાવ નિરાધાર થઈ ગયા. મારાથી એમનું દુઃખ ન જોવાયું એટલે મોહન અને શારદાબેનને આપણે ઘરે લઈ આવી. બહુ પુણ્યની વાત છે ગીતા, પુણ્યની વાત. શારદાબેનને આધાર મળશે ને બિચારો મોહન ભણી ગણીને તૈયાર થઈ જશે. એ રાજા પ્રેમાળ હતો, સૌનું ભલું કરતો. એની રાણી પણ ખૂબ જ સુંદર હતી, ગુણવાન હતી. એ રાજાની રાણીનું નામ હતું માધવી. અરે માધવી, તું આ બધું શું છે? હા જો ને મોહન, પપ્પા શહેરથી કેટલા બધા રમકડા લઈ આવ્યા છે, ચાલ આપણે રમીએ. ના માધવી, મને ભણવા દે, તું રમવા જા. અરે વાહ, આપણી તો દરરોજ સાથે રમીએ છીએ. એ મોહન, ચાલ ને આપણે રમીએ. ના માધવી, મારે ભણવું જ પડશે, તું રમવા જા. ભલે. Oh,
તને ખબર છે માધવી ક્યાં છે? એના રૂમમાં છે. પણ થયું શું? માધવી એના રૂમમાં નથી. જરા બહાર ગઈ હશે. તમે તો બસ. ના ગીતા, ના, મને મને માધવીની બહુ ચિંતા થાય છે. માધવીને મોહનની દોસ્તી મને પસંદ નથી. નાના હતા ત્યાં સુધી ઠીક હતું, પણ મોટા થઈને પણ સાથે સાથે રહે છે એ મને મંજૂર નથી. I will not tolerate this. ઓહો, તમે તો નાહક ના ગુસ્સે થાવ છો. એવું તો શું કરી? બચમાં ના બોલ ગીતા, મારી વાત હજુ પૂરી થઈ નથી. તું જાણે છે દીકરીની ઇજ્જત એક કાચ જેવી નાજુક હોય છે. ચરાક ઠેસ વાગે ને કાચ ચૂર ચૂર. અગમમાં મારી દીકરી માધવીની બદનામી થાય અને મારે નીચું જોવું પડે, એ પહેલા અહીંયાથી દૂર શહેરમાં જતા રહીએ. પણ શહેરમાં આમ અચાનક? હા માધવી, 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 શું વાત છે? માધવી કેમ ચૂપ છે? મને નહીં કહીશ? માધવી બોલ તો ખરી. હે માધવી, હવે તો મારી જાન નીકળી જશે. બોલ ને માધવી, બોલ. અમે લોકો ગામ છોડીને શહેર જઈએ છીએ. અરે વાહ, આ તો બહુ સરસ સમાચાર છે.
માધવી, શહેરમાં જીવવાની મજા જ કઈ જુદી છે. મોટી મોટી ઇમારતો, રસ્તા, બગીચો, રસ્તા પર આવતી જતી ગાડીઓ, સિનેમા, નાટક, ત્યાંના માણસો, તને ત્યાં બહુ ગમશે. તું બહુ ખુશ રહીશ ત્યાં, બહુ ખુશ રહીશ માધવી. તને જુઠ્ઠું બોલતા નથી આવડતું મોહન. તું અહીં મારા વગર એકલો રહી શકીશ? બોલ, તારો પ્રેમ જ મારું જીવન છે મોહન. દુનિયાની કોઈ તાકાત મોહન અને માધવીને અલગ નહીં કરી શકે. મોહન, હું તારી રાહ જોઈશ. તું મને લેવા આવીશ ને? હા માધવી, હું તને લેવા જરૂર આવીશ. સપનું હતું, પણ હકીકતથી વધુ સચ્ચાઈ ભરેલું. નાનપણની બધી જ ઘટનાઓ મારી આંખોથી દૂર જ નથી થતી. એની યાદો મારા મનને ધ્રુજાવી નાખે છે. બેટા, એ વિધાતાનો ખેલ છે એમ સમજીને એને ભૂલવાની કોશિશ કર દીકરા, એમાં જ તારા મનને શાંતિ મળશે. શાંતિ નથી મળતી માં, શાંતિ નથી મળતી. એ વિધાતાનો લેખ નહોતા, એ તો આપણા દુશ્મનોની કારસ્તાની હતી. આપણા ઘરને બરબાદ કરવા વાળા અને આપણા જીવનમાં અંધારું કરનારને હું નહીં છોડું માં, હું નહીં છોડું. આ હૈયાની આગ તો ત્યારે જ બુઝશે માં જ્યારે હું બદલો લઈશ. ના બેટા ના, જીવન ખૂબ અનમોલ છે. તારા બાપુને તો હું ગુમાવી ચૂકી છું, હવે તને ત્યાં નહીં જવા દઉં. મોહન, યાદ છે તારા બાપુનું વચન? એ વચન નિભાવવાનો સમય હવે આવી ગયો છે. આ આગને તારા હૃદયમાં સદાય સળગતી રાખજે. આપણા જીવનમાં પ્રકાશ પાથરવા તારે જાતે જ સૂરજ બનવું પડશે. એ જ તારા જીવનનો અર્થ છે. આ ચિનગારી જે એક દિવસ તને સૂરજ બનાવશે. પીપી પરદાવાલા રજૂ કરે છે કેશવકુમાર નાયક. ચાલો ચાલો, આજે રાત્રે 9:30 કલાકે ગામના લોકો ચાલો ચાલો, અરે ચાલો ભાઈઓ બહેનો, અરે બાળકો ચાલો, ગામના લોકો ચાલો, આજે રાત્રે પીપી પરદાવાલા રજૂ કરે છે કેશવકુમાર નાયક. ટિકિટ ફક્ત 2 રૂપિયા. ચાલો ચાલો, હે છોકરા, અરે વાહ બાપલો વાહ, હે ચાલો ચાલો, આજે રાત્રે 9:30 કલાકે. ચાલો ચાલો ચાલો, ગામના લોકો ચાલો, આજે રાત્રે 9:30 કલાકે પીપી પરદાવાલા રજૂ કરે છે કેશવકુમાર નાયક. ચાલો ચાલો, ગામના લોકો આજે રાત્રે 9:30 કલાકે. ટિકિટના દર ફક્ત 2 રૂપિયા, 2 રૂપિયા, 2 રૂપિયા, 2 રૂપિયા. ચાલો ચાલો, આજે રાત્રે 9:30 કલાકે પીપી પરદાવાલા, પોપટલાલ પરદાવાલા રજૂ કરે છે કેશવકુમાર નાયક. અપ્સરાઓનો નાચ, ગાંધર્વોનું નાદ, સુર સંગમના બેતાજ બાદશાહ, પીપી પરદાવાલા રજૂ કરે છે કેશવકુમાર નાયક. ચાલો ચાલો, હે ગામના લોકો ચાલો, એક ઢોલ બજાવો ભાઈ, હે ચાલો ચાલો ચાલો. અરે આ કેશવકુમારના નામે તો બધી ટિકિટો વેચાઈ ગઈ. ટિકિટો
અને કેશવ કુમાર જ પસકી ગયા, હવે આવવાના નથી. અરે એમની ખોટી જાહેરાતો થી તો આપણે જોડા ખાવા પડશે, જોડા અને સાથે ટામેટાએ. પોપટલાલે જોયા? નથી જોયા. આ તો મારું મોઢું શું જોઈ રહ્યા છો? જાઓ ને શોધો એમને. અરે પોપટલાલ તું, પોપટલાલ આ તમારી ખોટી જાહેરાત હતી તો મારા વાળ ખેંચાઈ ગયા યાર, અને તમે અહીં સંતાડો છો. જો થઈ છે ને, પરદા વાળો પરદા પાછળ ન સંતાય તો ક્યાં ગાલી ચાલી છે સંતાય? આ લોકો તો આપણું કચુંબર કાઢી નાખશે, કચુંબર. અરે પોપટલાલ આપણું નહીં, આપણું નહીં, તમારું તમારું. એ છોટું પડદો ઉપાડ, પોપટલાલ તો આજે સ્ટેજ ઉપર જાતે ગાશે. ખમા મારા કંઠના માણે જ મોરલી, સુકા મે વગાડી, સુકા મે વગાડી, બધાની ઊંઘ તે વગાડી. એ વગાડી તો ભલે વગાડી, પણ આ ગામની છોડ્યું એ જગાડી. ખમા મારા કંઠના માણે જ મોરલી, ધીરે રે વગાડી, વગાડી રે એવી મોરલી. અને વગાડી બધાની નીંદર, ઓ વગાડી ડપલી વાગે, હૈયા ના ભાગરે જાગે.
તારા નરસાના ભેદ ગીતા કુરાન ને વેદ કેરી વાત સુનાવી રડાવે રે રડાવે હે આગે બચપનનું બાલ આગે જુવાનું નાતાલ ગીતો બુઢાપાના બોલ સંભળાવે સંભળાવે જે જન્મે ભવરણ એનું નક્કી મરણ એ વિવેરણ વાત સમજાવે સમજાવે એ વિવેરણ વાત સમજાવે સમજાવે એ વિવેરણ વાત સમજાવે સમજાવે વાગેરે મારી વાગેરે મારી વાગેરે મારી ઢપલી રે વાગે હયાના ભાવ રે જાગે વાગેરે મારી ઢપલી વાગે મારું કચુંબર બનાવીને ગાયો ને ખવડાવી દે પોપટલાલ ગામની ગાયો ચડેલા કચુંબર ખાતી નથી તો ગાયો સુંગી ને ચાલી જાત ને કૂતરા ફાડી ખાત અને બસવાનું ભૂલીને પોપટ પોપટ બોલવા માંડે ચૂપ દોસ્ત તું બહુ સરસ ગાય છે તારું નામ શું છે મોહન લે દોસ્ત આ તારું મહેનતાણું નાના પોપટભાઈ મેં પૈસાની લાલચમાં નહોતું ગાયું જો થઈ છે ને અરે ગાંડા પૈસા લેવાની ના પડે છે આજના જમાનામાં પૈસો જ ભગવાન છે અને તું પૈસા લેવાની ના પડે છે પૈસા માટે લોકો ગળા કાપે ને ભગવાનને વેચી દે છે બોલ તારે બીજું શું જોઈએ મને તમારી કંપનીમાં કામ મળશે અરે આપ્યું પણ એ માટે તારે શહેરમાં આવવું પડશે મને વિશ્વાસ હતો કે જરૂર આવશે પપ્પા પપ્પા જો કોણ આવ્યું છે અરે મોહન કેમ છે દીકરા કેમ છે અગર તારું છે હા અરે બંશી બિરજુ નટવર અરે ક્યાં મરી ગયા તમે અરે મોહન નો સામાન અંદર મૂકી દો ભાઈ આવ બેટા આવ મોહન શું વિચારમાં પડી ગયો શહેરમાં રહેવાની વ્યવસ્થા હું કરી લઈશ બસ ત્યારે વહેલામાં વહેલી તકે શહેર આવી જા સ્ટેશન પર ઉતરી કોઈને પણ મારું નામ દેજે મારું ઘર બતાવી દેશે શહેરમાં રહેવાની વ્યવસ્થા ના હોય તો મારા ઘરના દરવાજા ખુલ્લા છે આ મારું એડ્રેસ છે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર હવે હું રજા લઈશ જો થઈ છે ને ભલે ત્યારે દીકરાને નોકરી મળે અને કઈ માં ખુશ ન થાય પણ એ તો કે તું તો ખેડ જોવા ગયો હતો ને ત્યાં તને નોકરી કઈ રીતે મળી પોપટલાલ પડદાવાળાની કંપનીમાં માં એટલે પડદા વેચવાની દુકાન છે અરે ના માં પોપટલાલ પડદાવાળાની નાટક કંપની છે એમાં આજે મેં એક ગીત ગાયું અને મને નોકરી મળી ગઈ એટલે ગાવાની નોકરી હા માં જોજે ને તારા આશીર્વાદથી એક દિવસ હું બહુ મોટો ગાયક બનીશ અને બહુ જ પૈસા કમાઈશ મારા આશીર્વાદ તારી સાથે જ છે બેટા આખી દુનિયામાં તું ખૂબ નામ કમાઈશ બસ મારા માટે તો એ જ દુનિયાનું સૌથી મોટું સુખ છે કાલે જ રામુ કાકાને કહીને તારી શહેર જવાની તૈયારી 3-4 દિવસમાં કરાવું છું ચાલ પહેલા જમી લેજો હા માં Thank you.
શેઠ મનસુખલાલ નો બંગલો આ જ છે? હા, તમારે કોનું કામ છે? હું એમના ગામ નો છું. હા તો મારે એમને મળવું છે. એપોઇન્ટમેન્ટ લીધી છે? એપોઇન્ટમેન્ટ આ શું છે? એના વગર મોટા માણસ ન મળી શકાય. ખબર હોત તો જરૂર લેતો આ વાત, પણ એ ક્યાં મળશે? આ લાગો ખાસ હવે. માજી. અરે મોહન, તું ભાઈ લાગુ જીવ તારે બેટા. દીકરા બહાર કેમ ઉભો છે? અંદર આવ, આવ આવ બેટા, આવ 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 આવ. અરે સાંભળો છો? અરે જરા આવો તો. ક્યાં ગયા માધવીના બાપુ? જરા આવો તો, જુઓ કોણ આવ્યું છે. અરે ગીતા, એવું તો કોણ આવ્યું છે કે તે આખું ઘર માથે લીધું છે. અરે ક્યાં મરી ગયા બધા? મારી સિગાર ક્યાં છે? ક્યાં છે મારી સિગાર? શું ચાલે છે આ ઘરમાં? ઇડિયટ. આ બેટા, પાલો કુશેઠજી. ઠીક છે, તમે વાતો કરો, હું ચા મોકલાવું છું. ગામમાં બધા કેમ છે? મજામાં છે. બસ બસ, એટ ચા લે. ચાલે, મને નીચે ચા કહ્યું ને. શેઠા મીઠાઈ, મને શહેરમાં નોકરી મળી છે ને, તો તમે પણ મોડું મીઠું કરો. મૂકી દે, મૂકી દે. શું જોવે છે? ચાંદીનો છે. કિંમત ખબર છે? હું શું જાણું શેઠ, મારે તો ચા પીવાથી મતલબ. પછી ચાંદીના કપમાં હોય કે માટીની કુંડલીમાં? માટીની કુંડલીમાં ચા પીવા માટે ભીખ માંગવી પડે. અને શેઠ, મનસુખલાલ સાથે ચાંદીના કપમાં ચા પીવા મળે તો નસીબનો સિતારો બુલંદ થઈ જાય. ભીખ માંગવા ઉઠેલા હાથ આકાશ સુધી ના પહોંચે. તને ખબર છે? ખબર છે તને? આ કાલીચાની કિંમત 2,00,000 રૂપિયા છે. માથાની ઉપર લટકતા ઝુમ્મરની કિંમત 5,00,000 રૂપિયા છે. 5,00,000. અને આ ઘરમાં એક એક વસ્તુની કિંમત 1,00,000 રૂપિયા છે. 1,00,000 રૂપિયા. ખરેખર આ તો રાજમહેલ છે, પણ આ બધાની કિંમતો તમે મને શું કામ કહી રહ્યા છો? એ ના સમજાયું. તું આ ઘરનો જમાઈ કદી નહીં બની શકે, કદી નહીં. ભલે હું આ ઘરનો જમાઈ ના બનું, પણ માધવી મારી પત્ની જરૂર બનશે શેઠ. નીકળી જાય અહીંયાથી, નીકળ. યાદ રાખજે, પગની ધૂળ પગમાં જ રખાય, માથે ના ચડાવાય, સમજો? પણ એને માથે ચડાવવાથી પવિત્ર ચરણરજ બની જાય છે. પણ એ ચરણરજ બનાવવા શ્રદ્ધા જોઈએ, શ્રદ્ધા, દોલત નહીં. તું મને શીખવાડે છે? શીઠ મનસુખને શીખવાડે છે? અચ્છા, બંસી, નટવર, શ્યામ, અને ધક્કા મારીને તમે બહાર ફેંકો. એની કોઈ જરૂર નથી શેઠ,
હું જ આ બંગલામાંથી જાઉં છું. કરોડોના બંગલામાં એક કોડીનો માણસ રહે છે, એક કોડીનો. માધવીના બાપુ, આ તમે શું કર્યો? તમને શોભતું નથી. એણે મારું અપમાન કર્યું, એને શોભ્યું. તમે એ કેમ ભૂલો છો કે કોઈની ખુમારીને છંછેડો તો સાંભળવું પડે, એના સમાનને ઠેસ પહોંચાડો તો અપમાન સહેવું પડે. ખબરદાર, મોહનનું નામ આ ઘરમાં લીધું છે તો સમજી. હું તો સમજી ગઈ, પણ માધવી કદાચ નહીં સમજે. ગીતા, આ ઘરમાં એ જ થશે જે હું કહીશ. મમ્મી, શું થયું? શું થયું પપ્પા? કઈ નહીં, કઈ નહીં બેટા, તું જા, જઈને આરામ કર. નહીં પપ્પા, તમારે મને વાત તો કરવી જ પડશે. ઠીક છે, તમે અગર મને નહીં કહેશો તો તમારી દીકરી વાત જાણીને જ રહેશે. ઓહ, કમ ઓન માધવી, કારણ વગરની માથાકૂટ કરવાનો શું ફાયદો? શું ફાયદો? એમ વાત છે. ચોકીદાર, ચોકીદાર, થોડી વાર પહેલા ઘરમાં કોઈ આવ્યું હતું? હા બેન, એક જુવાન આવ્યો હતો, શેઠાણી અને મોહન કહીને બોલાવ્યો હતો. તું જા. પપ્પા, મોહન આવ્યો હતો. અને આ વાત તમે? હવે તું નાની નથી બેટા, મને મોહન સાથે તારો સંબંધ મંજૂર નથી. ક્યાં ધરતી અને ક્યાં આકાશ! આપણો ટુકડો ખાઈને મોટો થયેલો મોહન તને શું સુખ આપવાનો છે બેટા? શું સુખ આપવાનો? દરેક પિતા પોતાના સંતાનની ભલાઈ જોતા હોય છે. જો બેટા, સુખ અને આરામમાં જ તું રહેલી છે. એની નજર આ દોલત પર હતી, એટલે તારા હિત માટે જ. બસ પપ્પા, બસ. માણસને પારખતા ના આવડ્યો તમને? મોહનને વિરુદ્ધ હું કઈ સાંભળવા માંગતી નથી. તમે જે કહ્યું, અગર એ સાચું હશે તો હું તમને વચન આપું છું, તમે જે કહેશો હું એ જ કરીશ. પણ ત્યાં સુધી તમને આડ ચઢાવવાનો કોઈ જ અધિકાર નથી. લટકતા ઝુમરની કિંમત 5 લાખ રૂપિયા છે. 5 લાખ! શેઠ મનસુખલાલ સાચું જ કહે છે, હું માધવીને લાયક નથી. સોના ચાંદીમાં રમનારી માધવીને હું શું સુખ આપી શકવાનો હતો? કોઈકે સાચું જ કહ્યું છે, ઝૂંપડીમાં રહેનારો મહેલોના સપના ના જોવા જોઈએ.
આ મીરાનું ઘર છે. તમારા ખિસ્સામાં મારું સરનામું હતું એટલે કોઈ ભલા માણસે તમને અહીં પહોંચાડી દીધા. હવે કેમ છે તબિયત? સારી છે. મને ખાતરી હતી કે તમે અહીંયા જરૂર આવશો. કેમ? એ મીરાનો વિશ્વાસ છે. Thank you.
અરે તમે મીરા જી? હા ચા. આહા પહેલા મીરા કહો પછી મળશે, હું તમને મોહન કહીશ. મંજૂર? ભલે મીરા. બસ હવે તો ચા મળશે ને. અરે હા, આ રૂમ નું ભાડું કેટલું થશે? તરીકી મીરા મોહન પાસેથી આ ઘરમાં રહેવાનું ભાડું લેશે? તો પછી આ મોહન અહીંયાથી જવાનું નામ જ નહીં લે. તમે ધક્કો મારીને કાઢશો ને તો એ નહીં, વિચારી લો. મીરાના હૃદયમાંથી મોહનને કદી જતા જોયો છે? અરે યુગ યુગ થી મોહન મીરાની પરીક્ષા જ લેતો આવ્યો છે, પણ મીરાના હૃદયનો તો એ સ્વામી છે. મોહન શું જાણે મીરાની ભક્તિ ને મીરાની પૂજા. શું કહ્યું? હા કઈ નહીં, એ જ કે સમય ગુમાવ્યા વિના કામ શરૂ કરી દો. આ પર જીવનમાં ફરી નહીં મળે, અને તમારે જીવનમાં સફળ થવાનું છે. હા મીરા, આ જીવન મારા માટે સંગ્રામ છે જેમાં સફળ થવાનું છે. બસ તો એની શરૂઆત કરી દો આજથી જ. પોપટલાલને તમે મળ્યા? હા, આવતે વેત જ, અને એની શોની બધી જ તૈયારી અગાઉથી કરી રાખી છે. પોપટલાલ. પોપટલાલ પડદાવાળા પ્રસ્તુત મ્યુઝિકલ નાઇટ, ગાયક કલાકાર મોહન. પપ્પા, આઈ એમ સોરી, આજ સાંજની મીટિંગ હું તમારી સાથે એટેન્ડ નહીં કરી શકું. બટ વાય? શા માટે બેટા? પપ્પા તમે જ કહો છો ને, દરેક સવાલનો જવાબ આપવો જરૂરી નથી હોતો. તેમ છતાં સવાલ પૂછીને સમય ના બગાડવો જોઈએ, એમ આઈ ક્લિયર પપ્પા? માધવી, પૈસાની બોલમ બોલ રે, પૈસાની બોલમ બોલ, પૈસાની બોલમ બોલ રે, પૈસાની બોલમ બોલ. પૂરબ પશ્ચિમ ઉત્તર દક્ષિણ, પૂરબ પશ્ચિમ ઉત્તર દક્ષિણ, પૈસાના વાગે ઢોલ રે, પૈસાની બોલમ બોલ રે, પૈસાની બોલમ બોલ. બોલો રે બોલમ બોલ રે, પૈસાની બોલમ બોલ. પૈસા વિના આ જગમાં કોળીની નહીં કિંમત, પૈસા વિના આ જગમાં કોળીની નહીં કિંમત. અરે પૈસો હોય તો ભલ ભલામાં આવી જાય હિંમત, પૈસા હોય તો ગાંડા પણ કહેવાય ડાયા, પગલો બને ભગવાન શેઠ એ પૈસાની છે માયા. સાચા ખોટા નાના મોટા, સાચા ખોટા નાના મોટા, કોઈ આવે ના એની ટોલ રે, પૈસાની બોલમ બોલ રે, પૈસાની બોલમ બોલ. બોલ રે બોલમ બોલ રે, પૈસાની બોલમ બોલ. Money, 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 money,
મસ્જિદ માં બેઠા મૌલવી પૈસા ને કરે સલામ 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 પૈસા ને કરે સલામ મંદિર માં પૂજારી પ્રેમથી ઝૂકી કરે પ્રણામ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પૈસા નારાયણ 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 બોલે આ તો પૈસા પાણી માંગો દૂધ મળે કમાલ એ પૈસાની પૈસા હોય તો બુઢાપામાં પાછી મળે જવાની કડકા બાલકનું દુનિયામાં કડકા બાલકનું દુનિયામાં આસન ડોલમ ડોલ રે પૈસાની બોલમ બોલ રે પૈસાની બોલમ બોલ બોલ બોલમ બોલ રે પૈસાની બોલમ બોલ પૂરબ પશ્ચિમ ઉત્તર દક્ષિણ પૂરબ પશ્ચિમ ઉત્તર દક્ષિણ પૈસા ના વાગે ઢોલ રે પૈસા ની બોલમ બોલ રે પૈસા ની બોલમ બોલ રે બોલ રે બોલમ બોલ રે પૈસા ની બોલમ રે પૈસો પૈસો બોલમ બોલ રે પૈસા ની એ બોલતા જાઓ બોલતા જાઓ બોલમ બોલ રે પૈસા ની બોલમ બોલ હાય મોહન માધવી શું થયું મોહન ઓ તું મને મળવા આવ્યો અને હું ઘરે નહોતી એટલે તું નારાજ થઈ ગયો છે કે પછી શહેરમાં બીજી કોઈ માધવી મળી ગઈ છે માધવી મારી હસી ઉડાવવા આવશા માટે બોલે છે ક્યાં તું અને ક્યાં હું શું થયું છે તને મોહન મોહન તમે તૈયાર નથી થયા માધવી અમીરા છે નમસ્તે મોહન હું તને પછી મળીશ મારી તારી સાથે વાત કરવી છે બાય હાય ડેડ હાઉ આર યુ ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ તારી સાથે એક બહુ જરૂરી વાત કરવી છે બોલો ને ડેડ તું કલ્યાણજીભાઈને ઓળખે છે કલ્યાણજીભાઈ અરે હા મારા બિઝનેસમેન મિત્ર કલ્યાણજીભાઈ એમનો દીકરો રમેશ ઇલેક્ટ્રોનિક એન્જિનિયર છે અમેરિકાથી ભણીને આવ્યો છે વેરી હેન્ડસમ એન્ડ ગુડ લુકિંગ તારી મમ્મી અને મને ખૂબ ગમે છે અને મારી ઈચ્છા છે કે તારી સગાઈ એની સાથે કરીએ વોટ ઇટ ઇઝ ઇમ્પોસિબલ પાપા યુ નો ઇટ તમને ખબર છે છતાંય તમે આવી વાત કરો છો હું મોહન સિવાય કોઈની પણ સાથે લગ્ન નહીં કરું સો બટ વિલ્યુ મને ખબર છે કે એ શક્ય નથી મોહન 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 એના સિવાય તને કંઈ દેખાતું નથી માધવી લાયકાત વગરના માણસને આ શેઠ મનસુખલાલ આ બંગલાની અંદર પણ ના આવવા દે અરે એની સાથે તારે ખાતર મેં વાતચીત પણ કરી
એની લાલચ ને તારા જેવી ગાંડી છોકરી પ્રેમનું નામ આપે, અને આ બાપ જેણે તને જન્મ આપ્યો, દુનિયાના તમામ સુખ આપ્યા, એનું તું અપમાન કરે? માધવી, સ્વર્ગ છોડીને ધરતી પર ના જવાય. પણ પાપા, મારો સ્વર્ગ તો ધરતી પર જ છે, મોહન પાસે, જે પ્રેમનું સામ્રાજ્ય છે. પણ અફસોસ, તમે એનો અર્થ શું જાણો? કેમ રોકાઈ ગયા પપ્પા? મારો મારો તમારી લાડકી દીકરીને મારી નાખો, એના અરમાનોને કરી નાખો ટુકડા એના હૈયાના, તો પણ એના હૈયામાંથી ફક્ત મોહન જ નામ નીકળશે. કોની સાથે વાત કરે છે? આ તારા પપ્પા છે. તને દુખી કરવાની વાત તો એ સપનામાં પણ ના વિચારે. ગીતા, સમજાવને આ નાદાનને, સમજાવી દે કે શેઠ મનસુખલાલનો નિર્ણય હિમાલય જેટલો અટલ છે. અરે, એના કોડીના પ્રેમની મારી દુનિયામાં કોઈ વિસાત નથી. આ નાદાન નથી જાણતી કે જેના નસીબમાં રાજમહેલ હોય એ ઝૂંપડામાં ના રહે. ગીતા, સમજાવા નાદાનને, એના નસીબનો ફેંસલો શેઠ મનસુખલાલ કરશે. કહી દે. માધવી, મેં તને કેટલી વાર કહ્યું કે હું દાનવીર કર્ણ નથી, કે તને પ્રેમનું દાન આપું. હું તારી પાસે દાન નથી માંગતી મોહન, ભીખ માંગુ છું. શું તારી પાસે એટલી પણ ઉદારતા નથી કે તું મને ભીખ આપી શકે? ના, નસીબ વાળા તો એ શેઠ મનસુખલાલ છે. એમની પાસે દુનિયાભરની દોલત છે, સોનું છે, ચાંદી છે, હીરા છે, મોતી છે, અને એમની દીકરી આજે મારા પાસે ભીખ માંગે છે. મોહન, તારો પ્રેમ જ મારા માટે દોલત છે. મને સોના, ચાંદી, હીરા, મોતીનું શું કામ? તારું જીવનભરનો સાથ જ મને ધનવાન બનાવી દેશે. માધવી, મને તારી આ નાટકબાજીથી દૂર રાખ. આજે મારો પ્રેમ તને નાટકબાજી લાગે છે મોહન? તું શું જાણે પ્રેમની તડપ, એનું જુનૂન? અરે, આટલો બધો કઠોર નામલ, આવો પ્રેમ તો રાધાએ અને મોહનને નહીં કર્યો. પ્રેમ, પ્રેમ, પ્રેમ! માધવી, એ પ્રેમ તું કરે છે, મેં નથી કર્યો. હા, સાચી વાત છે, પ્રેમ મેં કર્યો છે, તે નહીં. મારી સૌથી મોટી ભૂલ કે મેં તારી સાથે પ્રીતના બંધન બાંધ્યા. આપી દે મને મારા સપના પાછા, મારા હૃદયના ધબકારા, મારી પ્રીતથી રંગે રંગાયેલા ચુંદરીના રંગ. બોલ, આપી શકીશ? અરે બોલ, કોઈ દિવસ તે મંદિરમાંથી ભગવાનને બહાર જતા જોયો છે? મારી નાક મને લઈ લે મારો જીવ. હું તારા પ્રેમ વગર નથી જીવી શકતી. મને સજા નહીં આપ, મને તારા પ્રેમના પિંજરામાં રહેવા દે. હું આ દુનિયામાં ઉડી નથી શકતી. હું નથી ઉડી શકતી મોહન, નથી ઉડી શકતી. મોહન, જવાબ મળ્યો? મને નફરત છે આ પ્રેમ શબ્દથી, સમજી માધવી? સમજી ગઈ મોહન, બધું સમજી ગઈ. આજ પછી આ માધવી તારી પાસે ક્યારેય નહીં આવે. પણ તને એનો બહુ પસ્તાવો થશે મોહન. પપ્પા, તમે આજે મીટિંગમાં નહીં ગયા? એ મીટિંગ તારે માટે જ બોલાવવામાં આવી હતી. તારે આવું નહોતું એટલે કેન્સલ કરી નાખી બેટા. આઈ પ્રોમિસ યુ પપ્પા, આજ પછી મારા કારણે તમારે કોઈ મીટિંગ કેન્સલ નહીં કરવી પડે. સાચી જ બેટા? હા પપ્પા, આજ પછી માધવી એ જ કરશે જે તમે કહેશો. એટલે તું મોહનને નામ નહીં લો એનું પપ્પા.
नहीं लो इनु ना क्या है ने क्या हूं तो बेटा रमेश साथे तारा लगन नी बात आगर चलाऊं मने पूरो विश्वास छे के तने हमेशा खुश राखशे तू एने ओळखे पण छे ने दिकरा जेथी तमारी मर्जी पप्पा मोहन, आंसू तो मेरा नी धरोहर छे, जे तारी आँखों माथी वहे छे, ये तो अनमोल छे मोहन, अनमोल छे, अने ए अनमोल मोती, मेरा एना पालों मा समावी लेशे। केटला मोती तारा पालों मा समावेश, केटला તારો પાલો ઓછો પડશે અરે હવે તો આ આંસુઓનો સાથ જન્મ જન્મનો થઈ ગયો છે મીરાને તડપ સાથે જન્મ જન્માંતરનો સંબંધ છે મોહન સહનશીલતાની પરીક્ષા આ સંસાર યુગોથી નારી પાસે જ લેતો આવ્યો છે અને નારીએ જ જાતે દુઃખ સહન કરી સૌને સફળતાનું વરદાન આપ્યું છે મોહન તારી આ પીડા મીરાને આપી દે તું મોટો કલાકાર બનીશ એ મીરાનો વિશ્વાસ છે રાણી સાહેબ તમે આમ બહાર જ જોયા કરશો કે અમારી તરફ પ્રેમભરી નજર ફેરવશો તમે ચૂપચાપ ગાડી નથી ચલાવી શકતા બિલકુલ ચલાવી શકું છું પણ એક શરત છે એ પણ કહી દો એ કહેવાની નહીં કરવાની છે બેશરમ અરે એવું નથી જેવું તમે સમજો છો બસ એક મીઠી મીઠી પપ્પી એના પછી એના પછી સડક પર ચૂપચાપ ગાડી ચાલતી રહેશે પ્રોમિસ પ્રોમિસ શેઠ મનસુખ હિયર શેઠજી એક માઠા સમાચાર છે શું થયું તમારી દીકરી અને જમાઈનો એક્સિડન્ટ થયો છે દુનિયા 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 નાટક શા
આપણે સૌએ નાટક વાળા, આપણે સૌએ નાટક વાળા, જમીલે. નહીં પપ્પા, મને ખાવાની ઈચ્છા નથી. શેનો વિચાર કરો છો? જે થવું નહોતું જોઈતું, શા માટે થયું? મારા ભાગ્યનો દોષ માધવીને નડ્યો. માધવી સુઈ ગઈ. મને લાગે છે હવે એની ઊંઘ જીવનભર નહીં આવે. મારી ફૂલ જેવી દીકરીને નિર્દયની જેમ
તમેજ કચડી નાખી છે, તમેજ કચડી નાખી છે. ગીતા, ગીતા, પાછવી મારી દીકરી છે, મારી દીકરી, એનું અહી હું શું કામ વિચારું, બોલું શું કામ વિચારું? તમે તમે પિતા થઈને એના કોમળ મનને ઠેસ પહોંચાડી, એના ધબકતા હૃદયની ગતિ રોકીને એના જીવનને ભયાનક મોડ આપ્યો, મોડ આપ્યો. હોશમાં આવ, હોશમાં આવ. તું પણ, તું પણ મારા ઉપર આવો આરોપ લગાડે છે? નહીં ગીતા, નહીં. જ્યારે મારી સામે જોવે છે ત્યારે મારું કાળ ચૂચી રહી જાય છે. બીજો આ દીકરીની સામે આમાં રાજવામાં માણસોને તોડ્યા હોય તો ખબર પડે કે જીવન જીવવામાં પૈસાની નહીં પણ હૈયે ઉછરતા પ્રેમની જરૂર પડે છે, પ્રેમની જરૂર પડે છે. પેલા ગરીબ મોહનની પ્રેમની છલોછલ દોલત તમને ના દેખાણી, ક્યાં ગયા એ મનસુખલાલ જે માણસાઈના પૂજારી હતા? ક્યાં છે મનસુખલાલ જેને આખું ગામ એના સદગુણોથી મોટો માણસ અને હિમાલય જેવો અડગ નિશ્ચય જોઈએ. અને તમારી આ કારકિર્દી મારી દીકરીના સુહાગનો ભોગ લીધો. તું એમ ના માનીશ કે માની મમતા આગળ બાપનો પ્રેમ ચાકો મળ્યો? મારે મારી દીકરીને સુખમાં રમતા જોવી હતી, એનો સુખી સંસાર જોવો હતો. ગીતા, દરેક બાપ એ છંકે છે એની દીકરીને સ્વર્ગનું સુખ મળે, પણ માધવીની આ હાલત મને છંછોડી કાઢે છે, છંછોડી નાખે છે. એક એક આંસુનો હું કરજદાર છું, હું કરજદાર છું. મરી ગયા શેઠ મનસુખલાલ, મરી ગયા છે, મરી ગયા. દીકરા મને માફ કરજે, આ લાચાર બાપને માફ કરજે દીકરા. તારો દીકરો સૂરજ બની ગયો છે, તારી વર્ષોની તપસ્યા ફળી માં
તારા આશીર્વાદ ને માતાની માની કૃપાથી તારો મોહન સફળતાની ટોચ પર પહોંચી ગયો છે. હા બેટા, મને વિશ્વાસ હતો તું ખૂબ મોટો માણસ બનીશ, તારા પિતાનું સપનું સાકાર કરીશ. આવ બેટા, તારા પિતા પાસે આવ. મોહનના બાપુ, જુઓ તમારો મોહન તમારી સામે ઉભો છે. આજે ખૂબ મોટો માણસ બની ગયો છે. તમારી ઈચ્છા એને પૂરી કરી છે, તમારું સપનું એને સાકાર કર્યું છે. હું મોહનને ચાજુ ભણાવી તો ન શકી, પણ દેવી માની કૃપાથી અને તમારા આશીર્વાદથી આજે તમારો મોહન ખૂબ સફળ થયો છે. મોહન જન્મ્યો ત્યારે તમે કહ્યું હતું ને, આપણો મોહન ખૂબ મોટો માણસ બનશે, આપણું નસીબ બદલશે. જો તમારું એ સપનું સાચું પડ્યું. માં, તારી આંખમાં આંસુ? આ તો હરખના આંસુ છે બેટા. મારા દીકરાએ મારી વર્ષોની તમન્નાને સાકાર કરી છે. એ ખુશીમાં આંખમાં આંસુ રોકાતા જ નથી. બેટા, હું તારી ખૂબ રાહ જોતી હતી. મને ખાતરી હતી કે મારો મોહન ચોક્કસ આવશે. હા માં, મને ખબર છે, કાલે બાપુની પુણ્યતિથિ છે. માં, બાપુની પુણ્યતિથિ હોય અને તારો મોહન ના આવે? માધવી બેન, હું નહીં પૂછું કે આ સફેદ સાડી તમારા શરીર પર કેમ છે. આ રંગવિહીન સાડી જેના તન પર વીંટળાય એની પીડા આ દેશની દરેક નારી જાણે છે. આ તો ઉપરવાળાનો ખેલ છે, એમાં આપણે શું કરી શકીએ? ઉપરવાળો ગમે તેવા ખેલ કરે, પણ તારા તન પરના સફેદ રંગને મેઘધનુષના રંગોમાં બદલી આ મીરા તારા જીવનમાં વસંતની મહેક લાવશે. માધવી, મોહન, રાધે શ્યામ, રાધે. અરે આવ મોહન, આવ. ગામ ક્યારે આવ્યો? હે, અરે વાહ, તું તો બહુ મોટો માણસ બની ગયો છે ભાઈ. મોહન, તારી માં શારદાએ તારા માટે દિવસ રાત એક કરીને મહેનત કરી છે ભાઈ, અને તે ક્યાં ઓછું કર્યું છે. તારી માં અને આ ગામની નામના વધારી છો તે રાધે શ્યામ, રાધે. હું મારા ખેતર અને મારા ઘરના કાગળિયા પાછા લેવા આવ્યો છું. હા, તે હું ક્યાં ના પાડું છું. અરે તમારા માટે તો ઘર સંભાળીને રાખ્યું છે મેં. રાધે શ્યામ, રાધે શ્યામ. અને સાચું કહું તો હું તો એ કાગળિયા જ લેવાની ના પાડતો હતો. અરે જીવાને મેં બહુ સમજાવ્યો કે રામ અને સીતા જેવા તારા ભાઈ અને ભાભીના ઘરને ઉજાડવા શા માટે બેઠો છે, પણ મારું સાંભળે તો. અને નાના, એને તો પૈસા જોઈતા હતા, દારૂ પીવા અને જુગાર રમવા. રાધે શ્યામ. શેઠ, વીતેલી વાત યાદ કરવાથી કઈ નહીં વળે. હાલો ચેક ને રકમ ભરી નાખો. અરે આની શી જરૂર હતી. રાધે શ્યામ, રાધે શ્યામ, રાધે શ્યામ, રાધે શ્યામ, રાધે શ્યામ, રાધે શ્યામ, રાધે. લે મોહન, ઘરના કાગળિયા તપાસી લે બરાબર. હા, રાધે શ્યામ, રાધે શ્યામ. વાહ જીવા વાહ, પહેલી ધારનો માલ છે. લે જીવા, આજકાલ તો તારું નસીબ જ બદલાઈ ગયું છે. યાદ છે સરપંચ, એક સમય તું જ કહેતો હતો કે જીવા તને મારો દોસ્ત કહેતા શરમ આવે છે.
અને મેં મારી બાજીને કેવી રીતે જીતમાં ફેરવી નાખી હતી. પણ આજે તું તારા જીવનની મહત્વની બાજી પણ હારી ગયો. લે આ બાજી પણ હારી ગયો. જો મોહને સાહુકાર પાસેથી તારું ઘર અને ખેતરના કાગળિયા છોડાવી દીધા છે અને એને મને આપ્યા છે અને મને કહ્યું આ ખેતરમાં ગામવાળા લોકો માટે સ્કૂલ બનાવજો. પણ એ બિચારાને ખબર નથી કે અહીં સ્કૂલ તો શું સ્મશાને નહીં બને. સરપંચ શું કહ્યું? એ કાગળ મોહને તને આપ્યો? લાવ સરપંચ, એ કાગળ મને આપ, એમાં મારો પણ હક છે. લાવ. કદાપી નહીં બને. સરપંચ, તું કાગળ મને નહીં આપે તો હું તારા બધા ગોરખ ધંધા મોહનને જણાવી દઈશ. જો જીવા, તું મોહનને મારા ગોરખ ધંધા જણાવીશ ને તો પછી તે પેલા ગિરધરનું ખૂન કર્યું છે એ જણાવતા મને પણ વાર નહીં લાગે. હા, તમને જણાવતા વાર લાગે કે ન લાગે, પણ આજે તમને ઠેકાણે પાડતા મને વાર લઈ લાગે. તમારું ખૂન કરીને મારો હાથ મેલો નથી કરવા માંગતો. જો હું તમારું ખૂન કરું તો તમારાને મારામાં ફરક હશું. જાઓ, તમારું મોડું કાળું કરો. જાઓ. જોઈ બેન. નમસ્તે. જે લોકો પોતાનો આત્મવિશ્વાસ ગુમાવતા નથી એ લોકોને હંમેશા સફળતા જ મળે છે. હા બાબા, તે દિવસે જો તમે ધરપતના આપી હોત તો હું અને મોહન દુઃખના અંધારામાં ખોવાઈ ગયા હોત. મેં તો બેન તમારી નારી શક્તિનો પરિચય કરાવ્યો હતો, એનું પરિણામ તમારી સામે જ છે ને. ઈશ્વર સ્વયં નારી શક્તિ આગળ ઝૂકી જાય છે. મોહન બેટા, બાબા આ થોડા રૂપિયા અને જમીનના કાગળિયા છે, આ ગામમાં નિશાળ બંધાવજો જેથી ભવિષ્યમાં મારા જેવી કોઈ પણ માનો મોહન ભણી શકે. મોહનના બાપુને અમારા મા દીકરાની આજ શ્રદ્ધાંજલિ છે. તમારી ઈચ્છા પ્રમાણે જ થશે. તમને મા દીકરાને ઈશ્વર સુખી રાખે. શહેરમાં ક્યારે જવાના છો? આજે જ બાબા. આવો ગીતાબેન, આજે ખૂબ ખુશીનો દિવસ છે. તમારી દયાથી મારો મોહન ખૂબ મોટો માણસ બની ગયો છે. વર્ષોથી તમારા દર્શનની અભિલાષા હતી તે પણ આજે પૂરી થઈ. મોહનના બાપુનું સપનું પણ પૂરું થયું. નમસ્તે શેઠ. આવો આવો. અરે મારી લાડકી દીકરી માધવી ક્યાં છે? બની ગયો ગીતાબેન? આવો અનર્થ,
મારી માસૂમ દીકરી સાથે? ભગવાન આટલો નિર્દય બની ગયો? પણ આવું બન્યું રીતે? શારદાબેન, અમારા ઘર પર કુદરતનો કોપ થઈ ગયો. જાણે ભગવાન મારાથી રિસાઈ ગયો ને મારી ફૂલ જેવી નાજુક દીકરીનું જીવન વિરાન થઈ ગયું. પળમાં પળમાં શારદાબેન હસતી ખેલતી મારી દીકરીના જીવનની સુખ શાંતિ છીનવાઈ ગઈ. સુખ શાંતિ છીનવાઈ ગઈ શારદાબેન. હું તમારું દુઃખ સમજી શકું છું, પણ વિધાતાના લેખને કોણ ટાળી શક્યું છે? વિધાતાના લખેલા લેખને મેં મારા અભિમાનથી ભૂંસવાની કોશિશ કરી હતી. મોહન તો માધવીનો હાથ માંગવા મારી પાસે આવ્યો હતો, પણ મેં જ એને અપમાનિત કરીને કાઢી મૂક્યો. મને માફ કરી દે મોહન બેટા, પ્લીઝ માફ કરી દે. યાદ છે એક દિવસ મારી પાસે આવીને કહ્યું તું, તમે મારા સસરા બનો કે ના બનો, પણ માધવી મારી પત્ની જરૂર બનશે. મોહન, આ વિવશ બાપ આજે હાથ જોડીને પ્રાર્થના કરે છે, મારી દીકરીને પત્નીના રૂપમાં સ્વીકારી લે બેટા, સ્વીકારી લે. તમારા કેવા મુજબ હું માધવીને સુખ ને સંપત્તિ આપણને લાયક નથી ને? બસ કર બેટા, બસ કર. તારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું છે બેટા, મને બહુ દુઃખ છે. આજે શેઠ મનસુખલાલને ખબર પડી કે માત્ર પૈસાથી જ જિંદગીની તમામ ખુશીઓ નથી ખરીદી શકાતી. લાચાર બાપ એની દીકરીની ખુશીઓની ભીખ માંગે છે બેટા, ભીખ માંગે છે. એની જોડી ભરી દે બેટા, એની છોડી ભરી દે, એના સફેદ વસ્ત્રોમાં રંગ ભરી દે બેટા, એને હસ્તી કરી દે બેટા, એને હસ્તી કરી દે. પપ્પા બસ બસ, હું તમારો અપમાન થતા નથી જોઈ શકતી. અરે તમે કોને સમજાવો છો? ભગવાને બનાવેલા માટીના પુતળાને? સાચો પ્રેમ હોય તો પથ્થરની મૂર્તિ પણ પીગળી જાય છે પપ્પા. મને લાગે છે કે મારા પ્રેમમાં જ ખોટ છે. મને મારા નસીબ પર છોડી દો. નસીબ? આ આ શેઠ મનસુખલાલ તારું નસીબ લખશે. એમને ખબર નથી કે નસીબ બદલાતા વાર નથી લાગતી. માં, કહી દે આ શેઠ મનસુખલાલને કે એને દાનમાં કઈ નહીં મળે. તું બોલે છે? તારા મોઢામાં આ શબ્દો શોભતા નથી. અરે તું શું જાણે પ્રેમ એટલે શું? પ્રેમના આધારે તો માણસ આખી જિંદગી જીવી જતો હોય છે. એ પ્રેમની જ્યોતનો આધાર લઈને મેં તને મોટો કર્યો, પેટે પાટા બાંધીને ભણાવ્યો, સંસ્કાર આપ્યા, અને આજે આજે એ સંસ્કારનો તું મને આ બદલો આપે છે? દેવતા જેવા માણસને ઠુકરાવે છે? અરે જરા નજર ઊંચી કરીને જો, જો આ દેવતાની સામે આ મનસુખ શેઠ ન હોત તો આજે આ ગામડાની ગલીઓમાં તું મજૂરી કરતો હોત. અને કોને માધવી દીકરીને અપનાવવાની ના પાડે છે? અરે જેની સાથે તે તારું બાળપણ વિતાવ્યું, જેનો હાથ પકડીને યુવાનીમાં પગ મૂક્યો,
જેની સાથે તારા પ્રેમની દોર બાંધી, એને એને અપનાવવાની ના પાડે છે? કેમ? કેમ કે એ વિધવા છે? અરે તું શું જાણે વિધવાની પીડા? જો જો મારી આંખોમાં જો, આ માએ, તારી માએ ભોગવી છે વિધવા હોવાની પીડા. ના ના ના, મારા સંસ્કાર નથી. કરું લેતી હતી કે મારો દીકરો મોટો માણસ બની ગયો. હા, તું મોટો માણસ જરૂર બની ગયો, પણ સાચો માણસ ન બની શક્યો. આ તારી નામના, તારો મહેલ, તારી મિલકત, બધું જ, બધું જ તને મુબારક. હું હવે તારી સાથે એક પળ પણ નહીં રહી શકું. તે તો મારી કોખ લજવી. તારી માં તારા માટે મરી ચૂકી છે. ચાલ્યો જા, મારી નજર સામેથી ચાલ્યો જા, ચાલ્યો જા, ચાલ્યો જા. હું તારું મોઢું પણ જોવા નથી માંગતી. જા, ચાલ્યો જા, ચાલ્યો જા. માફ કરી દો, માફ કરી દો શેઠ, હું લાચાર છું. તમારા માટે હું કઈ નથી કરી શકતી, કઈ નથી કરી શકતી. ચાલ દીકરા, ચાલ. વિધાતા હે તારા નસીબમાં એ જ લખ્યું હશે. ના ના મારી બેટી, ચાલ. મોહન, જા માધવી, જા. હું નહીં રોકું તને. ચાલ, તારો મોહન તને બોલાવે છે. હા દીકરી. જા બેટી, જા. મન ના માને લા,